કશું કરો નહીં. તો મેં કીધું પૈન માંથી પ્રાણ જાય એટલે લાશ કહેવાય, એ લાશ ના અક્ષર બે, એને ગોઠવવામાં આવે ચિતા, એના બે, એને અડાડવામાં આવે આગ, આગના અક્ષર બે, પછી થઈ જાય તારી રાખ, એ રાખના અક્ષર બે. રાખ બનીને ઉડી જાવ ને, એ પેલા જો આ મારા ઈશ્વર એકને કદાચ યાદ કરી લ્યો ને તો આપણું અંતર ઉજળું થઈ જાય. હમણાં મને એક જણે કીધું, મને કે ભગવાન ભગવાન કરો છો, કઈક આમ સમજાય એવું કહો તો મજા આવે દેશી ભાષા. મેં કીધું હા ભાડ 50 લાખની ગાડી લે ને. હા, તો ગાડી લીધા પછી એસેસરી પૈસા નોખા થાય કે નહીં? મને કે હા. મેં કે આ ભગવાને આવી કરોડ રૂપિયાની ગાડી આપી, ગાડી મફત, એસેસરી મફત. મને કે કઈ રીતે? મેં કીધું છોકરું જન્મે ત્યારે માથામાં વાળ ન હોય પછી ઉગે, એ આપણી એસેસરી કહેવાય. મને કે હા. છોકરું જન્મે ત્યારે દાંત ન હોય પછી ઉગે, આપણી એસેસરી કહેવાય. છોકરું જન્મે ત્યાં દાઢી મૂછ ન હોય પછી ઉગે, જેવી ગાડી. હા, એના અક્ષર અંતરના ભાવથી સાંભળવા જેવું છે. એથી આગળ તમને વિચારીને કહું, સાંભળજો, ભગવાન કેવો દયાળો કે દાઢી મૂછ આદમી ને જાય પા બૈરા નહીં. હું કામ કે ભગવાનને ખબર હતી કે ભાઈ માણસ પરણીને હારે જવાનું હોય, હા હું માં દાઢી કરવા દે, નોય કરવા દે. બહુ ધીરે કરીને કે બા, ઓ બા હું દાઢી કરાવીને આવતો, બેન એસાઇનમેન્ટ મારે બાકી છે લે, નવો ઝઘડો થાય. એટલે હાઉ બહુ ના ઝઘડા ન થાય ને એટલે ભગવાને બેનો દાઢી મૂછ ન આપ્યા. અને કદાચ વિચાર કરો આપ્યા હોત તો, ખાલી 5 મિનિટ વિચાર કરો, એમાં પૈસા દેવા નથી, આપ્યા હોત તો. હા, આ નથી તો બોલી શકતા નથી. દાઢી મૂછ હોય ને તમારી તાકાત છે પાણી ને પાલો મગાવો, એ પાણી પાજો મને કે મને આ પાણી પીતો ને મારો ભરતો હોય. બોલો મામા હા ખોટો કેવો કરે, અને દાઢી મૂછ આપ્યા બાઈ માણસ ઘૂંઘટો તાણે હુંરા ફંટા ન ફૂટે, ખોટી 5000ની હાડી તૂટી જાય યાર. એટલે બહેનો માતાઓને ભગવાન એટલે દાઢી મૂછ ના આપ્યા નથી. એટલે બહેનો જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ. એક બેન મારા જોડે હસ્તીમ બેઠા, હું કડી